ગઈકાલ રાત્રિથી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓએ સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ જેવા અલગ અલગ જિલ્લાઓમાંથી આવી પહોંચ્યા હતા. એસટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસ મૂકી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી ગયા હતા. ભાવનગર જિલ્લાને બે ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા. 92 પરીક્ષા કેન્દ્ર સાથે 878 વર્ગખંડોમાં 26,340 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. દરેક રૂમમાં સીસીટીવી લાઇવ વ્યૂઇંગ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ઓબ્ઝર્વર દ્વારા સ્ક્રીન પર લાઇવ નિરીક્ષણ કર્યું હતું. સુપરવાઇઝર, ઇનવિઝિલેટર અને સ્ટાફ 1,290 કર્મચારી, સીસી ટીવી ઓબ્ઝર્વર અને અન્ય સ્ટાફ 268 અને 508 પોલીસ મળી કુલ 2,066 અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો. સમાજસેવી સંસ્થાઓ તેમજ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા કોળી સમાજની વાડીમાં રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લો વિછીયા તાલુકાનું કોરિયાળી ગામ છે અને અહીંયા ભાવનગર જિલ્લામાં વારો આવ્યો છે અને અહીંયા કોળી સમાજની વાડીમાં પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી કોળી સમાજની વાડીમાં બહુ સગવડતા સારી છે અને જમવા તો ચમનભાઈ છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાના એવડા ગામ એટલે કે રાશિમપર ગામથી તલાટી કમ મંત્રીની પરીક્ષા દેવા માટે આવું છું. તો અમારા માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી તરફથી તલાટી કમ મંત્રીની જે ભાવનગર ખાતે અમારી માટે રહેવાની, જમવાની અને નાસ્તા માટેની ખૂબ જ સુવ્યવસ્થિત યોજના કરવામાં. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર.